સાધ એક પોઈન્ટ ત્રણ દાખલા નંબર બે એક ફર્નિચરની બનાવટની વસ્તુઓ ઉત્પાદનમાં વપરાતી જુદી જુદી વસ્તુઓ અંગેની માહિતી નીચે પ્રમાણે છે તે પરથી વર્ષ બે હજાર ચૌદના આધાર વર્ષ બે હજાર પંદરનો સૂચકા ગણો અને તેનું અદઘટન કરો હવે વિદ્યાર્થી મિત્રો અહીં બે હજાર ચૌદ એ આધાર વર્ષ છે અને બે હજાર પંદરે ચાલુ વર્ષ છે તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીં બે વર્ષ આપી દીધા છે

આવશે અહીં આઈ આપણે શોધવાનું છે એટલે આઈ નું સૂત્ર તો તમને ખબર જ છે પીવન અપોન પી જીરો અને છેલ્લું ખાનું કયું આવશે આઈડબલ્યુ નું આવશે કયું આવશે આઈ ડબ્લ્યુ તો પહેલા આપણે આઈ મેળવી લઈએ વિદ્યાર્થી મિત્રો વન કેટલું થશે ચોવીસ કેટલું થશે કેટલું થશે ચોવીસ થશે તો બરાબર ચોવીસ ભાગ્યા કેટલો થશે ભાગ્યા કેટલા આવશે ત્રીસ આવશે કેટલા આવશે ભાગ્યા ત્રીસ કેટલા આવશે ત્રીસ ગુણ્યા સો હવે અહીં વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં બધી રકમ લખી દઈશું અને પછી જવાબ મેળવીશું વિદ્યાર્થી મિત્રો તો કેટલો આવશે બીની વસ્તુમાં બરાબર ચોવીસ ભાગ્યા વીસ ગુણ્યા સો બરાબર વિદ્યાર્થી મિત્રો તમે જે વિચાર્યું એ બરાબર હવે

ચાલીસ ગુણ્યા સો વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો છેલ્લું જોઈ લો હવે તો બરાબર ચોવીસ ભાગ્યા સોળ ગુણ્યા સો હવે તમારા કેલ્સીમાં આપણે એનું મેળવીએ છેલ્લો બરાબર આ મેળવીશું ને તો કરો તમારા કેલ્સીમાં ચોવીસ ભાગ્યા ત્રીસ ગુણ્યા સો તો તમારા કેલ્સીમાં જવાબ કેટલો આવશે હેંસી આવશે કેટલો આવશે હેંસી એ રીતે બી નું કરો તો ચોવીસ ભાગ્યા વીસ ગુણ્યા સો તો તમારે કેલ્સીમાં જવાબ કેટલો આવશે એકસો વીસ આવશે વિદ્યાર્થી મિત્રો એ રીતે સી નું કરો સિત્તેર પચાસ ગુણ્યા સો તો તમારે કેલ્સીમાં આવશે એકસો ને ચાલીસ એ રીતે ડી નું કરો વિદ્યાર્થી મિત્રો તો ચાલીસ ભાગ્યા બત્રીસ ગુણ્યા સો તો તમારે કેલ્સીમાં કેટલો આવશે એકસો પચીસ જવાબ આવશે કેટલો આવશે એકસો પચીસ એ રીતે ઈ કરો અડતાલીસ ભાગ્યા ચાલીસ ગુણ્યા સો તો તમારા કેલ્સીમાં જવાબ આવશે એકસો વીસ એ રીતે છેલ્લું એફ નું કરો 16 ગુણ્યા સો દોઢસો ફરીથી વિદ્યાર્થી મિત્રો ચોવીસ ભાગ્યા સોળ ગુણ્યા સો તમારા કેલ્સીમાં જવાબ કેટલો આવશે દોઢસો આવશે ને દોઢસો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને આઈ મળી ગયો હવે આપણે આઈડબલ્યુ શોધવાનો છે ડબલ્યુ એટલે 12 તો આ જે રકમ આપણે શોધી હંસી એકસો વીસ એકસો ચાલીસ એકસો એકસો વીસ અને દોઢસો તો એનો આપણે ભાર જોડ ગુણાકાર કરી દઈશું શું કરી દઈશું ગુણાકાર તો ચલો વિદ્યાર્થી મિત્રો ભાર આપણી પાસે તો આપે છે સત્તર પંદર બાવીસ સોળ બાર અને અઢાર તો ચલો હી ગુણ્યા કરો એંસી ગુણ્યા સત્તર એંસી એટલે આઈ છે આઈ મળ્યો અને સત્તર એ ભાર છે એટલે આઈ બરાબર સૂચકાંક અને ડબલ્યુ એટલે ભાર આ બંનેનો ગુણાકાર થશે તો એંસી ગુણ્યા સત્તર કરો એટલે પાંચમું ખાનું ગુણ્યા બીજું ખાનું કેટલું થશે તો એંસી ગુણ્યા સત્તર કેટલું થશે તમારા કેલ્સીમાં જવાબ આવશે તેરસો ને સાહીઠ એ રીતે એકસો વીસ ગુણ્યા પંદર કરો તો તમારો કેલ્ક્યુલરમાં જવાબ આવશે 1800 કેટલો આવશે 1800 એ રીતે સી નું કરો 140 * 22 તો તમારો કેલ્ક્યુલરમાં જવાબ આવશે 3080 એ રીતે 125 * 16 તો તમારો કેલ્ક્યુલરમાં જવાબ આવશે 2000 કેટલો આવશે तो 2000 એ રીતે 120 * 12 તો કેલ્સી જવાબ આવશે ચૌસો ને ચાલીસ એ રીતે છેલ્લું કરો દોઢસો ગુણ્યા અઢાર તો તમારા કેલ્સી જવાબ આવશે બે હજાર સાતસો હવે વિદ્યાર્થી મિત્રો અહીં ટોટલ કરો આઈડબ્લ્યુ નું તેરસો સાહીઠ અઢારસો ત્રણ હજાર પછી બે હજાર ચૌસો ચાલીસ અને સત્યાવીસો વિદ્યાર્થી મિત્રો ફરીથી વિદ્યાર્થી મિત્રો તેરસો સાહીઠ અઢારસો ત્રણ હજાર એંસી બે હજાર ચૌદસો ચાલીસ અને સત્યાવીસો તો તમારા કેલ્સીમાં કેટલું ટોટલ આવશે વિદ્યાર્થી મિત્રો કરો વિદ્યાર્થી મિત્રો તેરસો સાહીઠ પ્લસ અઢારસો પ્લસ ત્રણ હજાર એંસી પ્લસ બે હજાર પ્લસ ચૌદસો ચાલીસ પ્લસ સત્યાવીસો તો તમારા કેલ્સીમાં બાર હજાર ત્રણસો ને એંસી આવશે એટલે એનો મતલબ આપણને આઈડબલ્યુ મળી ગયો હવે આપણે સૂત્ર મૂકી દઈશું સૂચકાંક બરાબર આઈ ડબલ્યુ અપોન સીગમા ડબલ્યુ તો આપણે આઈડબલ્યુ તો શોધી દીધો કેટલો શોધો બાર હજાર ત્રણસો એસી અને ડબલ્યુ કેટલો છે આપણી પાસે બાર સો તો રકમ મૂકી દઈશું તો બરાબર બાર હજાર ત્રણસો એસી ભાગ્યા સો તો તમારા કેલ્સીમાં જવાબ કરો વિદ્યાર્થી મિત્રો બાર બાર હજાર ત્રણસો એસી ભાગ્યા સો તમારા કેલ્સીમાં જવાબ આવશે આ બરાબર એકસો તેવીસ પોઈન્ટ એસી કેટલો આવશે એકસો ત્રેવીસ પોઈન્ટ એસી ફરીથી વિદ્યાર્થી મિત્રો કેટલો આવશે એકસો ત્રેવીસ પોઈન્ટ એસી હવે અહીંયા આપણે દાખલાને તેનું અડઘટન કરવાનું કીધું છે તો અડઘટન પણ આપણે કરી દઈએ તો ફર્નિચરની બનાવટની વસ્તુના ઉત્પા ઉત્પાદનમાં વપરાતી છ જુદી જુદી વસ્તુઓના ભાવમાં એટલે એટલે આપણે આપણે શોધ્યો 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 ને તો બરાબર કેટલો આવશે તો ત્રેવીસ પોઈન્ટ એસી નો વધારો થયો કહેવાય એટલે ત્રેવીસ પોઈન્ટ એસી ટકાનો વધારો થયો કહેવાય વિદ્યાર્થી મિત્રો બરાબર ને વિદ્યાર્થી મિત્રો જ્યારે દાખલામાં ભાર પણ આપી દીધો હોય અને બે વર્ષ આપી દીધા હોય તો સમજી લેવાનો પેલા આઈ શોધી લેવાનો અને પછી અને પછી મૂકીને દાખલો ગણવાનો વિદ્યાર્થી હવે એક પોઈન્ટ ચારમાં દાખલા નંબર ચાર આજ પ્રમાણે છે જે અત્યારે આપણે તમે દાખલા ગણ્યા તે બરાબર ઓકે વિદ્યાર્થી મિત્રો ભારે સર્યાસ પ્રમાણે છે અને સ્વાધ્યાય એકમાં વિભાગડીમાં દાખલા નંબર બાર અને વિભાગ એમાં દાખલા નંબર પાંચ જ્યાં તમારી સ્ક્રીન ઉપર ત્રણે ત્રણ દાખલા દેખાય છે એ ભારે સરેરાશ રીત પ્રમાણે છે વિદ્યાર્થી મિત્રો તો તમારે એ દાખલો ગણી લેવાનો વિદ્યાર્થી મિત્રો ઓકે વિદ્યાર્થી મિત્રો ગુડ બાય વિદ્યાર્થી મિત્રો